મજામાં ને બધા આજના આ હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચલો બધા જ પર્યાવરણનું પાઠ્યપુસ્તક નોટબુક અને પેન પેન્સિલ લઈને તૈયાર બેઠા હશો ખરું ને હમ પરંતુ એ પહેલાં અત્યારે જે કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી ચાલી રહી છે તો તેનાથી બચવાના પેલા ત્રણ સૂત્રો યાદ કરી લઈએ સૌથી પહેલું છે કે આપણે આપણું મોં અને નાક બરાબર ઢંકાય તે રીતે માસ્કને યોગ્ય રીતે પહેરીશું બીજું આપણે આપણા હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોતા રહીશું અથવા તો સેનેટાઇઝરનો ઉપયોગ કરીશું અને ત્રીજું જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે અન્ય વ્યક્તિથી યોગ્ય સામાજિક અંતર જાળવીશું અને કોરોના વાયરસથી થતી બીમારીથી બચવીશું આ સાથે સાથે જ આપણે પેલું સૂત્ર પણ યાદ રાખવાનું છે કે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં તો ચાલો હવે આપણે યાદ કરીએ કે આપણે ગયા અંકમાં શું ભણ્યા હતા તમને સૌને યાદ જ હશે કે ગયા એપિસોડમાં આપણે તમારો પાઠ તેર પહાડી રહેઠાણ તેની સરસ મજાની જાણકારી મેળવી હતી તેમાં આપણે જોયું હતું કે ગૌરવ જાની નામના એક વ્યક્તિ મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી નીકળીને જમ્મુ કાશ્મીરથી પણ આગળ લેહ સુધી મુસાફરી કરે છે અને તેમની આ મુસાફરીની રસપ્રદ વાત એ છે કે આ મુસાફરી તેમણે કોઈ બસ ટ્રેન કે અન્ય વાહન દ્વારા નહીં પરંતુ તેમની મિત્ર જેવી મોટરસાઇકલ કે જેનું નામ હતું લોનર તેના ઉપર કરી હતી આપણે તે પણ જોયું હતું કે ગૌરવજાનીને આ મુસાફરી કરવા માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર છે આપણે તેની યાદી પણ બનાવી હતી તમને યાદ છે ને હમ ત્યાર પછી આપણે જોયું કે ગૌરવજાની મનાલી વિસ્તાર સુધી સરસ રીતે પહોંચી ગયા અને પોતાનો તંબુ બાંધીને ત્યાં રહ્યા પણ હતા ત્યાંથી આગળ તેઓ નીકળ્યા ત્યારે તેમણે ઠંડુ રણ નામનો એક વિસ્તાર જોયો ખરું ને હા અને ત્યાં તેમને એક નાનો મિત્ર મળ્યો કે જેનું નામ હતું તાશી તાશીના ઘરે જઈ તેમણે તેમના ઘરની બનાવટ પણ જોઈ કે પહાડી વિસ્તારમાં કેવા કેવા પ્રકારના ઘર હોય છે તેના છાપરા કેવા હોય છે અને તેનો શું ઉપયોગ થાય છે ત્યાર પછી ત્યાંથી તેમણે પોતાની જે મુસાફરીને આગળ વધારી છે આપણે આ અંકમાં મુસાફરી વિશે જાણીશું તો ચાલો તમારું પાઠ્યપુસ્તક લઈને તૈયાર છો ને હમ ગૌરવ જાની તાશીના ઘરેથી નીકળ્યા પછી દુનિયાના સૌથી ઊંચાઈએ આવેલા રહેઠાણ પર પહોંચવા જઈ રહ્યા હતા જેમ જેમ તેઓ આગળ જતા હતા તેમ તેમને રસ્તામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રાણી કે કોઈ જ દેખાઈ રહ્યું નહોતું તેઓ હવે દરિયાની સપાટીથી લગભગ પાંચ હજાર મીટર જેટલી ઊંચાઈએ પહોંચી ગયા હતા ત્યાં પહોંચતાં જ તેમને શ્વાસ લેવામાં પણ થોડી થોડી તકલીફ પડવા લાગી હતી આપણે જોયું હતું કે આપણે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જઈએ તેમ તેમ હવા પાતળી થશે અને તેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને તેવું જ ગૌરવજાની સાથે પણ થઈ રહ્યું હતું પરંતુ ગૌરવજાની અટક્યા નહીં અને તેમણે તેમની મુસાફરી આગળ ચાલુ રાખી ઘણા બધા દિવસો અને રાત્રિઓ તેવા પણ ગયા કે જેમાં તેમને કોઈ પ્રાણી પક્ષી કે કોઈ પણ માણસ દેખાયું નહીં અચાનક જ એક દિવસ તેમને પોતાની સામે લીલાછમ ઘાસના મેદાનો દેખાયા તે ઘાસના મેદાનોમાં તેમને કેટલાક તંબુ બાંધેલા પણ દેખાયા અને તેની આસપાસ તેમણે ઘેટા અને કેટલીક ખાસ પ્રકારની બકરીઓ જોઈ ગૌરવજાની આ જોઈને થોડા આશ્ચર્ય પામ્યા અને તેઓ તે તંબુમાં જે લોકો રહેતા હતા તેમની સાથે ગયા અને તેમની સાથે કેટલીક વાતો કરી ચાલો આપણે જોઈએ કે ગૌરવજાની આ લીલાછમ ઘાસના મેદાનો એટલે કે કઈ જગ્યાએ પહોંચ્યા હતા ત્યાંની સુ ખાસિયત હતી ત્યાં કયા લોકો રહેતા હતા અને પેલી ખાસ પ્રકારની બકરીઓ કઈ હતી તો ચલો તૈયાર છો ને હવે આપણે આગળના ચિત્રો જોઈએ અને આ ચિત્રોમાં તે બધી જ માહિતી મેળવીએ ગૌરવ જાની જે દુનિયાના ઊંચાઈવાળા રહેઠાણ પણ પહોંચ્યા હતા તે પ્રદેશનું નામ હતું ચાંગથાંગ પ્રદેશ અને તે પ્રદેશની લાક્ષણિકતાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ ચાંગથાંગ પ્રદેશ પથરાળ મેદાનો વાળો હતો દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર જેટલી ઊંચાઈ આવેલો હતો ત્યાં પહોંચવાના રસ્તાઓ પણ વાંકા ચૂંકા સાંકડા અને પથરાળ હતા ત્યાં જે લોકો તંબુ બાંધીને રહેતા હતા તે લોકો હતા ચાંગપા જાતિના લોકો શિયાળામાં આ પ્રદેશનું તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે અને ત્યાં હવા પણ ખૂબ જ ઠંડી અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે અહીં આ ચિત્રમાં તમે ચાંગથાંગ પ્રદેશના પહાડી વિસ્તાર અને લીલાછમ ઘાસના મેદાન જોઈ શકો છો ગૌરવજાની જ્યારે તંબુ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને નામગ્યાલ નામનો એક વ્યક્તિ મળ્યો નામ ગ્યાલે કહ્યું કે અહીં ચાંગપા જાતિના લોકો રહે છે ચાંગથાંગ શબ્દનો અર્થ ચાંગપા ભાષામાં એવો થાય છે કે એવો વિસ્તાર કે જ્યાં ખૂબ જ ઓછા લોકો રહેતા હોય નામગ્યાલે જણાવ્યું કે ચાંગપા જાતિમાં ફક્ત પાંચ હજાર જેટલા જ લોકો છે જે લોકો આટલી ઊંચાઈએ વસે છે તેમણે કહ્યું કે તેમના માટે તેમનો સૌથી મોટો ખજાનો તેમના ઘેટા અને આ ખાસ પ્રકારની બકરીઓ જ છે અને તેમના આ ઘેટા અને ખાસ પ્રકારની બકરીઓને ઠંડી અને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જવા માટે જ તેઓ આ વિસ્તારમાં રહેતા હોય છે ગ્યાલે તેમને પોતાના તંબુ પણ બતાવ્યા એ તંબુનું તેમણે સરસ મજાનું નામ આપ્યું હતું શું તમને ખબર છે કે તેમના આ તંબુનું નામ શું હતું હમ ચાંગપા જાતિના લોકોના તંબુનું નામ હતું રેબો ચાલો આપણે આ રેબો પ્રકારનો તંબુ કેવી રીતે બનાવવામાં આવ્યો અને તેમાં શું એવી ખાસ વાત છે તે જાણીએ અહીં ચિત્રમાં તમે ચાંગપા જાતિના લોકો જે તંબુમાં રહે છે તે રેબો પ્રકારનો તંબુ જોઈ શકો છો આ તંબુનો આકાર શંકુ આકાર છે આ તંબુની ખાસિયત એ છે કે યાકના વાળને વણીને તેમાંથી જે પટ્ટીઓ તૈયાર થાય તેમાંથી આ તંબુ બનાવવામાં આવે છે જેના કારણે આ તંબુ ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે યાકના વાળમાંથી બનાવવામાં આવ્યો હોવાથી તે તેમને ઠંડી હવાથી રક્ષણ આપે છે આ પટ્ટીઓ મજબૂતાઈથી નવ જેટલી લાકડીઓ સાથે બાંધીને તંબુ બનાવવામાં આવે છે અને ચિત્રમાં તમે જોઈ શકો છો કે તંબુ જમીનથી થોડો ઉપર બાંધવામાં આવે છે જ્યારે ગૌરવજાની તે તંબુની અંદર ગયા તો તેમણે જોયું કે આ તંબુ ખાસો મોટો હતો તેમના મુંબઈ શહેરના રૂમ જેટલો જ મોટો હતો અને તેમાં ચૂલામાંથી નીકળતો જે ધુમાડો હોય તેને બહાર નીકળવા માટેની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું ગૌરવજાની આ ખાસ પ્રકારનો તંબુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યાર પછી તેમણે નામ ગ્યાલને પૂછ્યું કે તમારો તંબુ તો મેં જોયો પણ તમારી આ ખાસ પ્રકારની બકરીઓ એ કઈ ખાસિયત ધરાવે છે અને નામગ્યાલે તેમને તેમની ખાસ પશ્મીના બકરીઓની વાત કહી તે હવે આપણે જોઈએ નામગ્યાલે ગૌરવ જાનીને જણાવ્યું કે તેમના કુટુંબ માટે સૌથી મહત્વનું ધન તેમની આ ખાસ પ્રકારની બકરીઓ છે અને તે ખાસ પ્રકારની બકરીઓમાંથી દુનિયાનું સૌથી પ્રસિદ્ધ ઊન મળે છે આ બકરીઓને તેઓ સૌથી ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા માટે લઈ જાય છે કારણ કે જગ્યા જેટલી ઠંડી અને ઊંચી હશે તેટલી જ આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા મળે છે અને એટલા માટે જ ચાંગપા જાતિના લોકો અનેક મુશ્કેલીઓ સહન કરીને પણ ઊંચાઈવાળા પ્રદેશમાં જ રહેવાનું પસંદ કરે છે કારણ કે આ બકરીઓ અને ઘેટાઓમાંથી તેમને દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળે છે અને ખાસ પ્રકારનું પશ્મીના ઊન તો ખરું જ ગૌરવજાનીએ આ બધું જોઈ અને નામગ્યાલને પૂછ્યું કે શું તમે અહીંયા જ રહો છો કે ક્યારેક અહીંથી સ્થળાંતર પણ કરો છો તો નામગ્યાલે તેમને જણાવ્યું કે તેઓ તેમના યાક ઉપર પોતાનો તંબુ અને તેનો બધો જ સામાન મૂકીને ફક્ત અઢી કલાકમાં જ ત્યાંથી ઘણી વખત સ્થળાંતર કરતા હોય છે ગૌરવજાની વિચારવા લાગ્યા કે તેમને તેમની મોટર પર જવું હતું તો તેમણે ખૂબ જ જરૂરી એવી નાની અને તેમની મોટર પર સમાવી શકે તેવી જ વસ્તુઓ લીધી જ્યારે આ લોકો તો પોતાના પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને યાક પર પોતાનો જીવન જરૂરી બધો જ સામાન મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા આ હતી તેમના પ્રાણીઓની ખાસિયતો હવે આપણે જોઈએ કે જે પશ્મીના બકરીઓ છે તેમાંથી મળતું ઊન કેમ એટલું પ્રસિદ્ધ છે અને તેની શું ખાસિયત છે પશ્મીના બકરીઓમાંથી પશ્ચિમીના ઊન મળે છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પશ્મીના ઉનમાંથી બનતી શાલ એ છ શાલ કે છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે આ શાલ ખૂબ જ પાતળી પરંતુ ખૂબ જ ગરમ હોય છે કાશ્મીરના વણાટ કામ કરનારાઓ આ શાલને હાથથી જ વણે છે અને લગભગ અઢીસો કલાક એટલે કે બસો પચાસ કલાક જેટલા સમયના વણાટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે ત્યાર પછી ગૌરવજાનીએ જોયું કે ચાંગપા જાતિના લોકો કે જેઓ પોતાના ઘેટા બકરાઓને જ પોતાનો ખજાનો પોતાની સંપત્તિ માને છે તો તેમણે ઘેટા બકરાઓને રાખવા માટેની પણ એક ચોક્કસ વ્યવસ્થા એક ચોક્કસ જગ્યા બનાવી છે અને આ જગ્યાનું તેમણે નામ આપ્યું છે લેખા તમે તે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોયું હશે આપણે આગળ જોયું કે આ ચાંગથાંગ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જ્યાં ઘણી વખત તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જતું રહે છે તો વિચારો કે ત્યાં કેટલી ઠંડી પડતી હશે હમ તમે સાચા છો ત્યાં ખૂબ જ ઠંડી પડતી હશે અને એ વખતે તેમને આ ઠંડીથી રક્ષણ આપશે તેમની પશ્મીના બકરીઓમાંથી મળતું ઊન તો શું તમને ક્યારેય એવો વિચાર આવે છે કે જો આપણે ઘેટા અને બકરાઓમાંથી આવી રીતે તેમનું ઊન કાઢી લઈએ તો શું તેમને ઊનની જરૂર નહીં પડતી હોય સાચું ઘેટા અને બકરાઓમાંથી આપણે બધું જ ઊન ઉતારી લેતા નથી આપણે જરૂર પૂરતું ઊન ઉતારીએ છીએ અને બાકીનું ઊન ઘેટા બકરાઓના શરીર પર જ રહેતું હોય છે કે જેથી તેઓને પણ ઠંડી સામે રક્ષણ મળે છે ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પૂછવામાં આવેલો એક પ્રશ્ન જોઈએ અને તેની ચર્ચા કરીએ તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો કે જ્યાં તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધો તમે આ તો ટીવીમાંથી શોધી લેશો પણ અહીં તમને પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે તમે આ વસ્તુ અથવા તો આ તાપમાન કયા મહિનામાં જોવાની ઈચ્છા રાખો છો આપણે ખૂબ જ ઠંડીનો અનુભવ એ શિયાળામાં કરીએ છીએ એટલે આપણે શિયાળાની ઋતુના જે મહિનાઓ છે તેમાં આ તાપમાન જોઈ શકીએ છીએ તમારે તેના માટે ટીવીમાં આવતા સમાચારોમાંથી તેવા શહેરોના નામ અથવા તો તેવા દેશના નામ શોધવાના છે કે જ્યાં તાપમાન ઝીરો ડિગ્રી કે તેના કરતાં પણ નીચું જતું હોય હવે આપણે આગળ જોઈએ આપણે જોયું કે ગૌરવજાનીએ ચાંગથાંગ વિસ્તારમાં રહેતા ચાંગપા જાતિના લોકોની જોડે ખૂબ જ સારો સમય વિતાવ્યો તેમની વહેણી કરણી અને તેમની સંપત્તિ એટલે કે તેમના પ્રાણીઓ વિશેની ઘણી સારી માહિતી મેળવી અને હવે તેઓ પોતાની મુસાફરીમાં આગળ વધી રહ્યા છે ત્યાંથી ગૌરવજાની મુસાફરી કરતાં કરતાં શ્રીનગર સુધી પહોંચ્યા તેઓ જે રસ્તેથી લેહ લદાખ સુધી પહોંચ્યા હતા ત્યાંથી તેમણે પરત ફરવા માટેનો બીજો રસ્તો લીધો અને એટલે પરત મુસાફરીમાં તેઓ પહોંચી ગયા શ્રીનગરમાં હમ તમને કંઈક યાદ આવ્યું હશે આપણે આગળ જોયું હતું કે શ્રીનગર એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે શ્રીનગર પહોંચ્યા પછી ગૌરવ જાનીએ ત્યાં જુદા જુદા ઘણા બધા પ્રકારના ઘર જોયા તેમણે આ ઘરનું એક ફોટો આલ્બમ પણ બનાવ્યું અને તેનો ફોટો તમને તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે ચાલો આપણે તે જોઈએ તમને તમારા પાઠ્યપુસ્તકમાં શ્રીનગરમાં ગૌરવ જાનીએ જે ઘર જોયા કે જેમાં હાઉસ બોટ ડોંગા શિકારા ત્યાંના જૂના ઘર તે બધાની ખાસિયત દર્શાવી હતી તો ચાલો આપણે હવે જોઈએ કે આ દરેક પ્રકારના ઘર કેવા હોય છે અને તેની ખાસિયત શું છે સૌથી પહેલું છે હાઉસબોટ એટલે કે નાવડીમાં જ બનાવેલું ઘર આ હાઉસબોટ એંસી ફૂટ જેટલી લાંબી અને આઠથી નવ ફૂટ જેટલી પહોળી હોય છે અને આ હાઉસબોટ શ્રીનગરમાં ફરવા જતા મુસાફરો માટે ખૂબ જ સુંદર રહેવાનું સ્થળ બની રહે છે ત્યાર પછી શ્રીનગરમાં બીજા એક પ્રકારનું ઘર જે ગૌરવ જાનીએ જોયું તેનું નામ હતું ડોંગા આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ડોંગાની અંદર જુદા જુદા ઓરડાઓ હોય છે શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગા નામના આ ઘરમાં રહે છે અને આ ડોંગા દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે ત્યાર પછી ગૌરવજાનીએ દાલ સરોવરમાં કેટલાક મુસાફરોને શિકારા બોટનો આનંદ માણતા પણ જોયા જે તમે અહીંના ચિત્રમાં જોઈ શકો છો અને આ બે ચિત્રમાં ગૌરવજાનીએ જે શ્રીનગરના જૂના ઘર જોયા હતા તે બતાવવામાં આવ્યા છે આ જૂના ઘર પથ્થર ઈંટો અને લાકડાના બનેલા હતા તેમાં દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ એટલે કે ઝરૂખા પ્રકારની રચના હતી શ્રીનગરમાં જુદા જુદા પ્રકારના ઘર જોયા પછી ગૌરવ જાનીને તે સમજાઈ ગયું કે જે પ્રકારનો વિસ્તાર હોય જે પ્રકારની ત્યાંની જમીન હોય ત્યાંની આબોહવા હોય અને ત્યાંના લોકોની જે પ્રકારની જરૂરિયાત હોય તે પ્રકારના ઘર બાંધવામાં આવતા હોય છે ત્યાંથી ગૌરવ જાની ધીમે ધીમે મુંબઈ આવવા માટે પરત નીકળે છે તેમણે આગળ એ પણ જોયું કે કાશ્મીરમાં કોઈ પણ ઘરોમાં રોટલી બનતી નથી ત્યાં દરેક ગલીઓમાં બેકરી હોય છે અને એ બેકરીમાંથી જ ત્યાંના લોકો આ પાઉ કે રોટલી ખરીદતા હોય છે ત્યાર પછી તેઓ આગળ વધ્યા અને ત્યાં તેમણે કેટલાક મેદાન પર થોડાક છૂટાછવાયા ઘર જોયા કે જે માટી ઈંટ પથ્થરના લીંપણ કરેલા ઘર હતા તેઓ તેની નજીક ગયા ત્યાં તેમણે કેટલાક લોકોને જોયા અને તેમની માહિતી લીધી ચાલો આપણે જોઈએ કે ગૌરવજાની હવે પછીની મુસાફરીમાં કોને મળ્યા ગૌરવજાની ત્યાંથી આગળ વધ્યા ત્યારે તેમણે બાકરવાલ જાતિના લોકોના ઘર જોયા આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે અને તેમના છાપરા પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે ઘાસથી ઢંકાયેલા છે શિયાળામાં અહીં કોઈ જ રહેતું નથી ઉનાળામાં બાકરવાલ જાતિના લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા માટે લાવે ત્યારે તેઓ અહીંયા રહેતા હોય છે હમ તો ગૌરવ જાનીએ તો પોતાની આ મુસાફરીમાં ઘણા અલગ અલગ પ્રકારના ઘર જોઈ લીધા તેઓ બે પ્રકારની અલગ અલગ જાતિના લોકોને પણ મળ્યા એક હતા ચાંગથાંગ પ્રદેશમાં રહેતા ચાંગપા જાતિના લોકો અને બીજા બાકરવાલ જાતિના લોકો ચાલો આપણે જોઈએ કે આ ચાંગપા જાતિના લોકો અને બાકરવાલ જાતિના લોકોમાં કઈ સમાનતા છે અને શું તફાવત એટલે કે શું જુદાપણું છે તો સમાનતામાં તો તમે બધા કહી દેશો કે ચાંગપા જાતિના લોકો અને બાકરવાલ જાતિના લોકો એ ઊંચાઈવાળી જગ્યાએ જ રહે છે પરંતુ હવે આપણે જોઈએ કે તેમનામાં જુદાપણું એટલે કે તફાવત શું છે ચાંગપા જાતિના લોકો ખાસ પ્રકારની પશ્મીના બકરીઓને રાખે છે જ્યારે બાકરવાલ જાતિના લોકો સામાન્ય પ્રકારની બકરીઓને રાખે છે ચાંગપા જાતિના લોકો ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ પોતાના પ્રાણીઓને ચરાવવા લઈ જાય છે જ્યારે બાકરવાલ જાતિના લોકો શિયાળામાં નહીં પરંતુ ઉનાળામાં પોતાના પ્રાણીઓને ઊંચી જગ્યાએ ચરાવવા માટે લઈ જાય છે આપણે આ પ્રકરણમાં કેટલા અલગ અલગ પ્રકારના ઘર જોયા તેની બનાવટ પણ જોઈ તો હવે તમે તમારા ઘર વિશે વિચારો તમે તમારા ઘરનું ધ્યાનથી અવલોકન કરો અને જુઓ કે તમારા ઘરની બનાવટ કેવી છે તેમાં કઈ કઈ સામગ્રીઓ વપરાય છે તેમાં જુદા જુદા કયા કયા પ્રકારની સગવડો આપવામાં આવી છે અને આ બધું જ તમારે તમારા સ્વાધ્યાય કાર્યમાં લખવાનું છે તો ચાલો હવે તમે સૌ તમારું આજનું સ્વાધ્યાય નોંધી લો તમારા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તમારા ઘરની બનાવટમાં શું ખાસિયત છે અને ત્રીજો પ્રશ્ન છે કે તમારું ઘર જમ્મુ કાશ્મીરના ઘરો કરતાં અલગ છે જો એ અલગ હોય તો કેવી રીતે હમ બધાએ સ્વાધ્યાય નોંધી લીધું છે ને ચાલો હવે આપણા રોજના કાર્યક્રમ પ્રમાણે તમે આજના આ અંકમાંથી જે પણ ભણ્યા છો જે પણ જાણકારી મેળવી છે તો તેના પરથી તમારે આપવાનો છે આજના પ્રશ્નનો જવાબ આજના પ્રશ્નમાં પણ રોજની જેમ ચાર વિકલ્પ રહેશે અને તેની નીચે આપેલા ફોન નંબર પર તમારે ફોન કરીને તમારો જવાબ ત્યાં જણાવવાનો છે જ્યારે પણ તમે તમારો જવાબ જણાવો ત્યારે તમારું પૂરું નામ તમારા ગામ કે સ્કૂલનું એટલે કે શાળાનું નામ ચોક્કસથી જણાવજો તો ચાલો આજનો પ્રશ્ન નોંધી લો આજનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જાતિના લોકો રેબોમાં રહે છે આપણે જોયું હતું એક અલગ પ્રકારનો તંબુ યાદ છે ને તો તેના પરથી તમારે આ જવાબ આપવાનો છે જેનો પહેલો વિકલ્પ છે વિકલ્પ એક બાકરવાલ વિકલ્પ બે ચાંગપા વિકલ્પ ત્રણ નામગ્યાલ વિકલ્પ ચાર કશ્મીરી નીચે આપેલો ફોન નંબર ચોક્કસથી નોંધી લેશો ફોન નંબર છે છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર પાંચ શૂન્ય તો આજનો સ્વાધ્યાય અને આજનો પ્રશ્ન તમે સૌએ નોંધી લીધા હશે ફરી એકવાર પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણને વાંચી અને તમારું પુનરાવર્તન કરી લેજો અને પ્રશ્નનો જવાબ આપવાનું ભૂલતા નહીં ચાલો હવે મળીશું આવતા અંકે બાય બાય